ગુજરાત તક કરે છે કર્ણાટક તક નું સ્વાગત। વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને તે ચરમ સીમા પર જોવા મળી રહ્યો છે ગુજરાતની રાજનીતિમાં। ત્યારે એક સમાચાર એ સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે। ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટપાલની અહીં વાત થઈ રહી છે, જેઓ કોંગ્રેસથી છેલ્લા ઘણા સમયથી નારાજ છે। મહત્વનું છે કે અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ એક બાદ એક કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી કાં તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરી રહ્યા છે, તેમાં સામેલ થઈ રહ્યા છે અને હવે વધુ એક નેતાની નારાજગી ઉડીને આંખે વળગી રહી છે। કાર્યક્રમમાં તેમની ગેરહાજરી જોવા મળી રહી છે, આ સાથે જ અનેક મુદ્દાઓ છે જેથી તેઓ નારાજ છે અને આ આખો જે ઘટનાક્રમ જોતા હવે એવું લાગી રહ્યું છે કે કદાચ કોંગ્રેસ હવે ખાલી થઈ રહી છે। શું છે આખો મુદ્દો જોઈશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઈ ચૂક્યા છે। તાજેતરમાં જ કેટલાક કોંગી નેતા ભાજપ અને આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે। કોંગ્રેસના ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે, ત્યારે હવે એવી ચર્ચા છે કે ટૂંક જ સમયમાં અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે। અશ્વિન કોટવાલ પણ હાથનો સાથ છોડી કેસરિયું ધારણ કરશે। ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની નારાજગી યથાવત જોવા મળી રહી છે। કોટવાલે કોંગ્રેસના કાર્યક્રમોમાં જવાનું ટાળ્યું છે, હવે એવી ચર્ચા છે કે અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે અને કોટવાલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કોઈ પણ કાર્યક્રમમાં સામેલ નથી થતા। કોંગ્રેસમાં થતી સતત અવગણનાના કારણે તેઓ પક્ષથી નારાજ છે। પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા અશ્વિન કોટવાલ પક્ષથી નારાજ છે। સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા, જે જોતા લાગી રહ્યું છે કે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે અને ટૂંક સમયમાં પક્ષપલટો કરશે। ખેડ બ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું ગઢ છે, અહીં કોંગ્રેસ છેલ્લા 3-4 ટર્મથી જીતી રહી છે। અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં સારું પ્રભુત્વ મેળવી રહી છે। આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે, જે આવનાર ચૂંટણીને લઈને આદિવાસી મત વિસ્તારોને આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઈ શકે છે। મહત્વનું છે કે જો અશ્વિન કોટવાલ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે, કારણ કે ખૂબ જ મજબૂત પકડ ખેડ બ્રહ્મા પર અશ્વિન કોટવાલ ધરાવે છે। ત્યારે આવનારા સમયમાં ખબર પડશે કે અશ્વિન કોટવાલને કોંગ્રેસ મનાવવામાં સક્ષમ થાય છે કે પછી અશ્વિન કોટવાલ જતા રહે છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।